વાસદામાંથી પસાર થતા વાપી શામળાજી નેશનલ હાઈવે 56 પર વરસાદને કારણે પડેલા ખાડાને તંત્ર દ્વારા પૂરવામાં ના આવતા આજે વાસના ચીખણીના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કોંગ્રેસ કાર્યકરો સાથે હાઈવે પર ખાડા નજીક બેસીને હાઈવે બંધ કરાવી ખાડાનું પૂજન કરી ખાડા મહોત્સવની ઉજવણી કરી હતી। ચોમાસામાં નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે ઉપર પડેલા ખાડા પૂરવામાં તંત્ર દ્વારા ઉદાસીન વલણ રાખતા વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અનંત પટેલ એક સપ્તાહ માટે ખાડા મહોત્સવ થકી સરકારને ઘેરાવાના મૂળમાં છે। વરસાદના કારણે પડેલા ખાડા વરસાદના વિરામ બાદ પણ પૂરવામાં આવ્યા નથી, જેના કારણે અનેક અકસ્માતો સર્જાય છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે નવસારીમાંથી પસાર થતા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે સહિત જિલ્લા પંચાયત હસ્તકના માર્ગો પર પડેલા ખાડાને લઈને અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વાસંદામાંથી પસાર થતા વાપી શામળાજી નેશનલ હાઈવે ઉપર પડેલ ખાડા પાસે બેસીને ખાડાની પૂજા કરી ચક્કાજામ સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। માર્ગ મકાન વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક સપ્તાહ સુધી વિરોધ કરવાની અનંત પટેલે જાહેરાત કરી હતી। આ સપ્તાહ દરમિયાન ચોમાસામાં ધોવાયેલા રસ્તા વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવશે। ધારાસભ્ય અનંત પટેલના ખાડા મહોત્સવ બાદ તંત્ર સફારું જાગ્યું હતું અને તાત્કાલિક ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાઈ હતી। ત્યારે આવનાર સમયમાં એક અઠવાડિયા સુધી વિવિધ કાર્યકરોને કરીને ખાડા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે। અલ્પેશ કશ્યપ, જેડેશ ટીવી, નવસારી। ખૂબ લાંબા સમય વરસાદના આવ્યા પછી, વરસાદના વિરામ પછી પણ હજુ સુધી નેશનલ હાઈવે 56 તેમજ સ્ટેટ હાઈવેના રસ્તાઓના ખાડા પૂરવામાં આવ્યા નથી। અનેક અકસ્માતો થઈ રહ્યા છે, છતાં પણ અધિકારી તંત્ર ઘોર નિંદ્રામાં છે। એમને નિંદ્રામાંથી જગાવવા માટે અને ખાડા જલ્દીથી પૂરે એના માટે અમે વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા મહોત્સવ ઉજવી રહ્યા છે। એક અઠવાડિયા સુધી અવનવી જગ્યાએ જ્યાં પણ ખાડા હોય જેના કારણે હાનિ પહોંચતી હોય ત્યાં અમે ખાડા મહોત્સવ ઉજવવાના છે અને આશ્ચર્યજનક પ્રોગ્રામ જેવા કે ખાડા પૂંજા, જેવી રીતે વૃક્ષારોપણ, જેવી રીતે એ ખાડામાં માછલી પકડવાનો કાર્યક્રમ, એ બધા કાર્યક્રમો અમે કરવાના છે। પરંતુ જ્યાં સુધી આ તંત્ર ઘોર નિંદ્રામાંથી ન જાગે, ત્યાંના અધિકારીઓ કર્મચારી ન જાગે, ત્યાં સુધી અમારા કાર્યક્રમો ચાલુ રહેશે। દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, કેમ કોઈ નક્કર કામગીરી નથી? દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ એટલા માટે થાય છે કે અત્યારે 156 અને 27 વર્ષથી ભાજપનું શાસન છે, એમની જાળી ચામડીના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે।